वर्तमान समय में पोताना आरोग्य माटे सजाग रहेवानी जरूर हवे आवी रही छे। वर्तमान समय नी आबोहवा, पाणी के खोराक बाबते ध्यान राखवानुं जरूरी बनी गयुं छे। बनासकांठा जिल्लाना धानेरा तालुकानी वात करवामां आवे तो हालना समयमां मोटा भागना लोको अलग अलग प्रकारनी बीमारीथी पीड़ाई रह्या छे, जेनुं मुख्य कारण छे तेमनी खाणीपीणीनी चीज वस्तुओ અને તેના કારણે અસંખ્ય બીમારીઓનો ભોગ ધાનેરાના લોકો બની રહ્યા છે। અત્યારની વાત કરવામાં આવે તો હાલના સમયમાં આવી જ એક બીમારી આજે દિવસે ને દિવસે વધી રહી છે। પેટની બીમારીના રોગથી ચોકાવનારી સંખ્યામાં લોકો પીડાઈ રહ્યા છે અને આ બીમારીથી ઘટવાના બદલે દિવસે ને દિવસે વધી રહી છે। ધાનેરાના ડોક્ટર મહેન્દ્રસિંહ રાજપૂત, કે જેઓ પેટની બીમારીના રોગના નિષ્ણાંત છે, તેમની તબીબી સેવાના અનુભવ પ્રમાણે એકમાત્ર ધાનેરા તાલુકામાં 40% જેટલા લોકો બીમારીના રોગથી પીડાઈ રહ્યા છે। એક તરફ તાજી હવા અને ચોખ્ખો ઓક્સિજન લેતા વ્યક્તિઓ હવે પ્રદૂષણવાળી હવા તેમજ એર કન્ડિશનનો ઉપયોગ કરી બેઠાડું જીવન જીવવા માંડ્યા છે। આ ઉપરાંત ભેળસેળવાળા ખોરાકમાં બજારમાં મળતા ઘી, તેલ, મરચા જેવા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ શરીરને મોટું નુકસાન પહોંચાડી રહી છે, જેના કારણે દિવસે ને દિવસે હરસ, મસા, પકંદર, ધાદર અને ચામડીના રોગોમાં વધારો થયો છે। આ ઉપરાંત હાલના સમયમાં ગામડામાં વગર ડિગ્રીએ બેઠેલા ઉંટવેદ પણ દવાની જાણકારી વગર જ હાઇડ્રોજનની દવાઓ અને ઇન્જેક્શન આપતા હોવાના લીધે ગંભીર બીમારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે। ધાનેરાની અંદર મને 3-1 વર્ષ જેવા થયા છે અને આ રોગની અંદર હું જ્યારે શરૂઆતમાં બેઠો ત્યારે નહિવત પેશન્ટ જોવા મળતા હતા, પરંતુ દિવસે દિવસે અત્યારે હવે આનો રોગનું પ્રમાણ વધ્યું છે અને માણસો પણ શરમના કારણે આ રોગ છુપાવે છે અને કોઈને કહેતા નથી, અને પછી જે જગ્યાએ પછી મારી જોડે આવે છે ત્યારે પછી મોસ્ટલી ઓપરેશનનો જ પેશન્ટ હોય છે, કારણ કે જે પ્રોલેસપાઇસ જે ગુદાના માર્ગે બહાર આવી ગયા હોય છે, લોહી પડતું હોય છે અને ખૂબ જ દુખાવો થતો હોય છે। અને આટલા દિવસે અને હું પૂછવામાં આવે છે કે કેટલા વર્ષથી છે, તો કોઈ કહેતું હોય છે 5 વર્ષથી, કોઈ કહેતું હોય છે 10 વર્ષથી, એટલે આવી રીતે ખૂબ જ તકલીફ પડતી હોય છે અને ખાસ કરીને આવું પ્રમાણ ખૂબ જ હોય છે, પરંતુ કોઈને જાણ નથી કહેતા અને કોઈને આમાં આ રોગની અંદર એવું છે કે કોઈને ખબર પડે તો માણસ શરમાય છે કે મને મારી મજાક ઉડાડશે, પરંતુ એવું હોતું નથી। બને ત્યાં સુધી તાત્કાલિક નિષ્ણાત ડૉક્ટર પાસે જઈ અને એનું નિદાન અત્યારે શક્ય છે આધુનિક ટેકનોલોજી દ્વારા, અને માણસ ખૂબ જ સારું ઓપરેશન થઈ શકે છે। આનું સાહેબ કેટલું પ્રમાણ હશે ટકાવારી જોવા જઈએ? આમાં 40-50% જેવું મસાનું પ્રમાણ જોવા મળે છે। શું કારણ હોઈ શકે આ રોગ વધવાનો? આનો રોગનું કારણ એક જ છે કે બેઠાડું જીવન છે, અનિયમિત ખોરાક છે, તમતમતું તીખું તળેલું એવું ખાવાનું ખાણીપીણી છે અને દારૂનું વ્યસન પણ પ્રમાણ પણ જવાબદાર છે। ધાનેરા તાલુકામાં દારૂનું પ્રમાણ પણ વધારે છે, ખાસ કરીને શ્રમિક લોકો દેશી દારૂનો ઉપયોગ વધુ કરતા હોય છે અને દેશી દારૂમાં હવે કેમિકલ તેમજ દવાનો ઉપયોગ થતા હાલના સમયમાં બીમારીના રોગનું પ્રમાણ વધી રહ્યું છે। શિક્ષણના અભાવના કારણે, આવા ગુપ્ત રોગના કારણે ગામડામાં રહેતા લોકો હોસ્પિટલ આવવાની પણ શરમ અનુભવી રહ્યા છે, જેથી લાંબા સમયે શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી થતી હોય છે। આ બીમારીથી વધુ ના ફેલાય તે માટે આવનારી પેઢીનું સ્વાસ્થ્ય નિરોગી રહે તે માટે નિષ્ણાંતની સલાહ લેવી ખૂબ જ જરૂરી બની જાય છે। તબીબનું માનીએ તો ઘરમાં ખાદ્ય તેલની ગુણવત્તાની ચકાસણી કરવી તેમજ દિવસ દરમિયાન કસરત, યોગ પણ આ જ બીમારી સામે રક્ષણ આપે છે। આમ તો ખેતી કરતા હોય છે, ખેડૂતોની કસરત થતી હોય તો આ રોગ ઓછો થાય છે, પરંતુ બેઠાડું જીવન, અનિયમિત ખોરાક અને તમતમતું નોનવેજ, પછી દારૂ, વેસણ એવું બધું વધુ જવાબદાર છે। અને સાહેબ શું કરવું પડે એના માટે, ટાળવા માટે? એના માટે મોસ્ટલી ટાળવું હોય તો લીલા શાકભાજી છે, ફાઈબર છે, રેસાવાળી વસ્તુ છે, પાકું પપૈયું છે, એટલું બધું ખાવાથી અને પાણી વધુ પડતું પીવાથી કબજિયાત ન રહે તો આ રોગથી નિવારણ થઈ શકે છે। શું કહેશો સાહેબ લોકોને તમે આ રોગને લઈને? આ રોગને લઈને મારે એવું કહેવું છે કે મોસ્ટલી બને ત્યાં સુધી કસરત જાળવી રાખવી જોઈએ, લીલા શાકભાજી છે ખાવા પીવાની અંદર ધ્યાન રાખવું જોઈએ, નોનવેજ છે, દારૂનું બંધાણ છે એ બધાથી વ્યસનથી દૂર રહેવું જોઈએ, અને બીજું ખાસ કરીને એ કહેવું છે કે અમુક માણસો ઇન્જેક્શન મસાના ઇન્જેક્શનથી રોગ મટાડવતા હોય છે, પરંતુ એનું કોઈ રિઝલ્ટ એટલું બધું હોતું નથી। મારી ગણતરી અમે
ઇન્જેક્શન અપાવીને આવેલા પણ 15-20 ઓપરેશન જેવા કર્યા છે કે ફરીથી કરવા પડ્યા છે, અને ઇન્જેક્શનનું રિઝલ્ટ ભગંદર છે, સૂકા મસા છે, પાયલોન્ડ્રિટર સાઇનસ છે, ફિશર છે, એમાં કોઈ રિઝલ્ટ હોતું નથી ઇન્જેક્શન. એટલે કોઈ ઇન્જેક્શન મસા મટાડતું હોય તો એ ઇન્જેક્શન લેવા નહીં.